જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 6 માં પાઠ 14 જોઈશું. વિવિધતામાં એકતા એનો ભાગ બીજો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા જે જોયું એ પ્રમાણે ભારતમાં ધર્મ બાબતમાં સ્વતંત્રતા આપવામાં આવી છે. દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા મુજબ ધર્મ, ચાહે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જે ધર્મનું પાલન કરવું હોય તે કરી શકે છે. ત્યારબાદ ભાષામાં પણ વિવિધતા છે. આપણા દેશમાં હિન્દી, મરાઠી, પંજાબી, ગુજરાતી, મલયાલમ, કન્નડ, દરેક રાજ્યની અલગ અલગ ભાષાઓ હોવા છતાં પણ વિવિધતામાં એકતા આપણા દેશની આગવી સંસ્કૃતિ છે. અને આ સાથે આપણે જોઈએ કે જુદા જુદા ધર્મો, ભાષા, જાતિના લોકો હોવા છતાં રાષ્ટ્રના પ્રેમ માટે સન્માન, દેશ માટે ત્યાગની ભાવના અને સમાનતાના ભાવને આપણે અનુભવીએ છીએ અને રાષ્ટ્રીય એકતા કહેવામાં આવે છે. આ રીતે આપણે જોયું કે રાષ્ટ્રીય એકતામાં આપણા દેશની અંદર સૌથી વિશેષ વિશેષતા કહી શકાય જે વિશ્વના બીજા દેશોમાં નથી. સમારોહ સ્થાન મેળવે છે,
સાક્ષર નિરક્ષર રીતના ભેદભાવ થાય છે. આપણો દેશ ગામડામાં ભરેલો છે, દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા વધારે છે, શહેરી લોકોનું પ્રમાણ તુલનામાં ઓછું છે. ગ્રામીણ અને શહેરી લોકોના જીવનમાં મતભેદો તફાવત જોવા મળે છે. દેશની આઝાદી પછી બંધારણમાં સમાનતાના અધિકારને પણ સ્થાન મળ્યું છે. અસ્પૃશ્યતાના નામો કરી શકીએ ઉદ્યોગમાં, એટલે કે આપણા દેશમાં તમે જો ભેદભાવમાં ખાસ કરીને શહેરી લોકો ગ્રામીણ લોકોના જીવન ધોરણમાં ફેરફાર જોવા મળે છે. અમીર ગરીબ નો પણ ભેદભાવ છે, અને આ જે ભેદભાવો છે દૂર કરવા માટે સરકાર હંમેશા પ્રયત્ન કરી રહી છે. તેમજ અસ્પૃશ્યતા જે હતું, આભળ છે નો જે વિષય હતો, એને સરકારે નાબૂદ પણ કરેલો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે વિવિધતામાં એકતા આપણે ખાસ પ્રયત્ન કરી રહ્યા છીએ, સાથે સાથે સમાનતા આપણે પણ ખાસ પ્રયત્ન જોવા મળે છે. ત્યારબાદ તમે જુઓ તો દેશના બંધારણમાં સમાનતાનો અધિકાર મળે પછી સૌને સમાન પ્રાપ્તો સરકાર જો વિશે મળે, સૌને વિવિધ ક્ષેત્રોમાં મહિલાનું અલગ પ્રમાણ હોવાથી સ્ત્રી પુરુષ ભેદભાવ સ્પષ્ટ
સમાજમાં જાગૃતિ અને શિક્ષણ વ્યાપ વધવાની સાથે આ બે ધીમે ધીમે મુસાફરો થશે. તો વિદ્યાર્થી મિત્રો, સ્ત્રીઓ પ્રત્યે અથવા છોકરા પ્રત્યે જે ભેદભાવ છે આપણા સમાજ અંદર જોવા તો મળે જ છે. આ સાથે આપણે આગળ વાત કરી છે અને આ સ્વાધ્યાય તમારે પૂરું કરી દેવું. જય સ્વામિનારાયણ.